નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, 17મી લોકસભાની ચૂંટણીના આવતીકાલે ગુરુવારે સવારે 8 વાગ્યા પરિણામ જાહેર થવાના છે. દરેક ઉમેદવારને ઉત્સાહ પણ છે અને કેટલાક ઉમેદવારોને ગભરાટ પણ છે. આજે આપણી સાથે સુરત અને નવસારીના સાંસદ CR પાટીલ છે. આપણે એમને પૂછીશું કે એમનું શું માનવું છે આવતીકાલના પરિણામ વિશે. તો પાટીલ સાહેબ, આપણે આવતીકાલે પરિણામ જાહેર થવાના છે અને તમે 2014ની ચૂંટણીમાં 5.58 લાખની લીડથી જીતેલા, તો આ વખતે કેટલી લીડ આવે એવી તમારી અપેક્ષા છે? જો 2014માં જે લોકોનો સ્નેહ અને પ્રેમ મળ્યો હતો એના કારણે આટલી મોટી લીડ સંભવ બની હતી. આ વખતે પણ લોકોનો પ્રેમ અને સ્નેહ આશીર્વાદ રૂપે મને ચોક્કસ મળશે, મને વિશ્વાસ છે. લીડ મહત્ત્વની નથી, મતદાર મિત્રો કે ભાઈ બહેનો જે રીતે સપોર્ટ કરે છે એ વધારે મહત્ત્વનું છે અને મારા માટે ગૌરવની વાત છે. CR ભાઈ, આપણે તમે મને એક વખત એવી વાત કરી હતી કે તમે ચીખલી, નવસારી એ બધા વિસ્તારોમાં એટલા બધા વિકાસના કામ કરી દીધા છે કે હવે તો તમારા માટે એ પ્રશ્ન છે કે તમારે નવું કામ કરવું શું. તો સુરત અને નવસારી માટે ધારો કે તમે જીતી ગયા, તો સુરત અને નવસારી માટે તમારો પ્લાન શું હશે? સુરતમાં એર કનેક્ટિવિટી અત્યંત મહત્ત્વની વાત હતી. અમે એર કનેક્ટિવિટીની સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મેળવી અને એમાં હજુ અલગ અલગ દેશો સાથે પણ ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય એના માટે પણ પ્રયત્ન કરીશું. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે ટેન્ડર સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એનું કામ પૂર્ણ કરીને એનું કામ આગળ વધે, એ મૂર્તિમંત થાય અને આખા દેશમાં પહેલું વર્લ્ડ ક્લાસ સ્ટેશન બને એ દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. એ સિવાય પણ જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં દરિયાના પાણી ઘૂસી જાય છે, કેટલાક ઘરોને અને ગામને નુકસાન કરે છે, ત્યાં રિટર્નિંગ વોલ બને એના પણ પ્રયત્ન કરીએ છીએ. માછીમાર ભાઈઓને વધુ સુવિધા મળે એનો એક પ્રયત્ન કરવાનો છે. ટેક્સટાઇલના પણ કેટલાક પ્રશ્નો છે અને એમાં એને સરળતા આવવાથી તો જે આગળ વધી શકે તો એના માટે પણ અમારા ધ્યાનમાં છે કેટલાક વિષયો અને એની પર પણ કામ કરીશું. CR ભાઈ, આપણે એક્ઝિટ પોલના જે આ વખતે તારણ આવ્યા ને એમાં મોટે ભાગની ચેનલોએ NDA સરકાર બનાવે એવું ચિત્ર ઉપસાવી દીધું છે અને ફરી એકવાર મોદી સરકાર આવે એવું અત્યારે લાગી રહ્યું છે, તો આ બાબતમાં તમારું શું માનવું છે? જે એક્ઝિટ પોલની અંદર જે તારણો આવ્યા છે, મને લાગે છે કે માણસના, લોકોનો જે માનસ છે એનો પ્રતિબિંબ એમાંથી પડી રહ્યું છે. આખા દેશના લોકોએ આ વખતે 2019માં જે મતદાન કર્યું છે એમણે પોતાના માટે નથી કર્યું, પરંતુ પોતાના આવનારી પેઢી માટે કર્યું છે, ભવિષ્ય માટે કર્યું છે. આ દેશને આતંકવાદથી મુક્ત કરવા માટે, આ દેશને ગરિમા અપાવવા માટે, આ દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે જો કોઈ વ્યક્તિ સક્ષમ હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ છે. અને એટલા માટે એમને ફરીથી વડાપ્રધાન બનાવવા અને એમને ખૂબ તાકાત આપવી એવી ઈચ્છાશક્તિ સાથે એમણે દરેક ઉમેદવારોને 90 કલાક લાઇનમાં ઊભા રહીને પણ જે મતદાન કર્યું છે એના કારણે સરકાર પણ બનશે અને એના જ કારણે જે એક્ઝિટ પોલની અંદર જે તારણો દેખાઈ રહ્યા છે એ પણ એક પ્રતિબિંબ પડ્યું છે. CR ભાઈ, મારે તમને એ પૂછવું છે કે તમે જીતશો એટલે જે જીતની તમારી જે અપેક્ષા છે તો એના માટે તમે કયા કારણોનો જવાબદાર ગણો છો, એટલે તમારા કાર્યકરો કે તમારો પરિવાર કે કોની જે એનું? સૌથી પહેલાં નરેન્દ્ર મોદી સાહેબની જે સુનામી છે, તેમણે છેલ્લા 5 વર્ષની અંદર કરેલા કામોને કારણે દરેક સેક્ટરના લોકો માટે અલગ અલગ યોજનાઓ જાહેર કરવી, એ યોજનાઓને મૂર્તિમંત રૂપ આપવું, એ યોજનાઓને લાભાર્થી સુધી પહોંચાડવી, એનો જે સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો એના કારણે એક વાતાવરણ નિર્માણ થયું છે. દુશ્મનના ઘરમાં ઘૂસીને મારો એ પણ એક તાકાતની વાત હોય છે, તેમણે એક સક્ષમતા પણ એમાં પુરવાર કરી છે. આપણો દેશ દરેક રીતે મજબૂત છે એ એમણે એના દ્વારા સાબિત કર્યું છે અને આપણા લોકોનું જે મનોબળ છે મજબૂત કરી આપ્યું છે. સાથે સાથે એમણે જે કામો કે જે યોજનાઓ જે જાહેર કરી એને લાભાર્થીઓ સુધી લઈ જવામાં કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી અને એના જ કારણે એ જે લોકોએ પણ કાર્યકર્તાઓએ જે કામ કર્યું એના કારણે લોકોએ પણ એમને એટલો સપોર્ટ કર્યો છે. અને હું માનું છું ત્યાં સુધી મોદી સાહેબની સુનામી, કાર્યકર્તાઓની જેમત અને મતદારોનો પ્રેમ એના કારણે હું સરળતાથી જીતી શકીશ. તો આ હતા સુરત અને નવસારીના સાંસદ જેઓ
સતત બે ટર્મથી સાંસદ તરીકે જીત્યા હતા અને આ વખતે ત્રીજી વખત ઉમેદવાર બન્યા હતા. આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે ત્યારે ખબર પડશે કે તેઓ કેટલા લીડથી જીતે છે. થેન્ક યુ વેરી મચ.